नमस्कार मित्रों, अत्यारना ताजा ने महत्वना समाचार हवे गुजराती खुशखबर ने मळशे राहत। सरकारे लीधो सौथी मोटो निर्णय। सीएम भूपेन्द्र पटेल ने रोजगारी में वधारो जेवा समाचार जाणता पहला तमे जो चेनल में नवा हो तो खास मित्रों अपनी चेनल ने फटाफट सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा ने अगत्यना आखो दिवसना समाचार समयसर अमे तमने पहोंचाड़ता रहेशु। वीडियो गमे तो लाइक कर देजो अने वधु ने वधु तमारा मित्रों ने मोकली आपजो। શું ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ ફરી બનશે સીએમ? આજે અમદાવાદના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમિત શાહના સંબોધનમાં અંતિમ તબક્કામાં તેમણે ચૂંટણીલક્ષી સંકેતો આપ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ 2/3 બહુમતીથી સરકાર બનાવશે। આ સંકેત પછી એવું જણાઈ રહ્યું છે કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સીએમ પદ માટેના ઉમેદવાર તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ શકે છે। ત્યારબાદ ખેડૂતો માટે ખુશખબર। બનાસકાંઠાના પાલનપુરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। પાલનપુર સહિત અનેક વિસ્તારમાં મેઘમહેર થઈ ગઈ છે। એ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લાંબા વિરામ બાદ 3 દિવસથી વરસાદ પડી રહેતા ખેડૂતો ખુશ થયા છે। હવે પાકને પાણીની સુવિધા મળી રહેશે। હવે ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર। ગુજરાત અને મધ્યપ્રદેશમાં પડી રહેલા ભરપૂર વરસાદથી રાહતના સમાચાર મળ્યા છે। સરદાર સરોવર ડેમ ભરવાની તૈયારીમાં છે। ડેમ હવે તેની મહત્તમ સપાટી માત્ર 80 સેન્ટીમીટર દૂર છે। હાલ ડેમની જળસપાટી 137.84 મીટરે પહોંચી ગઈ છે અને તેની મહત્તમ સપાટી 138.68 મીટર છે। આગળના સમાચાર, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રેલવે મંત્રીની ઉપસ્થિતિમાં આજે મહત્વના MOU ઉપર હસ્તાક્ષર થયા હતા। ગુજરાત સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટની સ્થાપના માટે MOU કરાયા હતા, જે માટે તાઇવાનની કંપની ગુજરાતમાં રૂપિયા 1.75 લાખ કરોડનું રોકાણ કરશે। આ પ્રોજેક્ટથી ગુજરાતમાં 1 લાખથી વધુ લોકોને રોજગારી મળશે। ત્યારબાદ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। પંચાયત વિભાગ દ્વારા તલાટીકમ મંત્રીઓના ભથ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે। જે પહેલાં 900 રૂપિયા મળતા હતા, જે વધારીને 3000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। આ સાથે આથી 9 ભથ્થું અમલી બનશે તેવો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। જણાવી દઈએ કે તલાટીકમ મંત્રીઓ પડતર માંગણી લઈને લાંબા સમયથી હડતાલ પર હતા। આગળના શૈક્ષણિક સમાચાર, ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાને પોતાની વેબસાઇટ પર શિક્ષકના પદ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે। ભરતી માટે ઉમેદવારો ઓફિશિયલી વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે। આ માટે અરજી કરવાની શરૂઆત 12 સપ્ટેમ્બરથી શરૂઆત થઈ ગઈ છે, એની અંતિમ તારીખ 1 ઓક્ટોબર છે। આ પ્રક્રિયામાં 1 થી 8 ધોરણમાં 1300 પદ માટે શિક્ષકોની ભરતી થશે।